नमस्कार, आप जो रहा छो जी 24 कलाक मुद्दानी वात साथे हूँ निधि। मुद्दा ने शुरुआत करिए। सोशल मीडिया पर एक फेक मैसेज अमदावादियों की अर्धी रात्रे ऊँघ बगाड़ी। चार दिवस पहला आ मैसेज फरतो थयो हतो अने आ मैसेज ने लईने पेट्रोल डीजल नी अछत ने लईने एटली मुश्केली उभी थई कि आखरे राज्य सरकारे मैदाने आववुं पड्युं अने खुलासो करवो पड्यो। राज्य में पेट्रोल पुरवठो पूरा प्रमाण में छे अने नागरिकों कोई पण जाति चिंता करवानी जरूर नहीं। स्पष्टता तमारे हजू एक बार सांभळवी जोईए। राज्य सरकार दरेक नागरिकों की चिंता करे छे। अफवाओथी सावधान रहो अने समझदार बनो। રાજ્યના ઉર્જા મંત્રીની સ્પષ્ટતાનું હવે કારણ સમજો। અમદાવાદના પેટ્રોલ પંપના મોડી રાતના દ્રશ્યો સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો કે પેટ્રોલ ને ડીઝલ થોડા દિવસ માટે નહીં મળે। આ અફવા વાયુ વેગે પ્રસરતા મોડી રાત્રે પેટ્રોલ પંપ પર વાહનોની લાઈનો લાગી, જ્યાં કેટલીક જગ્યાએ તો ઘર્ષણનો બનાવ પણ બન્યો। एक साथे मोटी संख्या में पेट्रोल नो स्टॉक करवा माटे निकलेला लोगों ने रोकवा पण जरूरी हता। एटला माटे सवार थी पूर्व विस्तार ना केटलाक पेट्रोल पंप पर वेचाण ज बंद करी देवामां आव्युं। लोगों में एवी अफवा उड़ी गई थी कि पेट्रोल पंप 2-3 दिवस बंद रहेवाना ने कि भाव वधारो थवानो, एवी अफवा उड़ी थी। એ લોકોનો ઘસારો આકસ્મિક રીતે વધી ગયો હતો, પણ આવું ખરેખર અત્યારે સાલની સ્થિતિમાં કશું છે નહીં। પેટ્રોલ પંપ નિયમિત બધા ચાલુ છે। હા, કોઈ પંપના કદાચ કોઈ કારણસર કોઈ પેટ્રોલ પંપ બંધ રાખવો પડી શકે, બાકી બીજું કશું છે નહીં। અને એના માત્ર માત્ર અફવા છે, લોકો એની પર ધ્યાન ના આપશે। એટલું જ નહીં, ગુજરાત રાજ્યના પેટ્રોલિયમ મંત્રીએ પણ ટ્વીટ કરી સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં પેટ્રોલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। સોશિયલ મીડિયા પર પેટ્રોલ પંપ બંધ છે કે પછી પેટ્રોલ ખૂટી ગયું છે તેવી કોઈ પણ પ્રકારની પોસ્ટ પર ભરોસો કરી ભરમાશો નહીં અને આવા કોઈ પણ મેસેજ મોકલશો પણ નહીં। ઝી 24 કલાક પર લોકોને અપીલ કરી રહ્યું છે કે પેટ્રોલની અછતને કારણે કોઈ પણ ખોટા મેસેજને અયોગ્ય ગણશો। પેટ્રોલ કે ડીઝલની કોઈ અછત રાજ્યમાં નથી। સપના શર્મા, ઝી મીડિયા, અમદાવાદ। ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોમાં તૈયારીઓનો ધમધમાટ છે, પરંતુ કોંગ્રેસ આ વખતે ભાજપની સાથે સાથે અધિકારીઓને પણ આડેહાથ લઈ રહી છે। પહેલા પ્રદેશના પ્રમુખે પોલીસ જવાનો વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને હવે તો પૂર્વ પ્રદેશ પ્રમુખે અધિકારીઓને ધમકી આપી દીધી છે। અધિકારીઓને પોલીસવાળા હારા છે, સમજે છે, કાયદાને જાણે છે, પણ 5% ભાજપની ચડ્ડીઓ પહેરી લીધી હોય એવા છે। જગદીશ ઠાકોરના નિવેદનને હજુ લાંબો સમય નથી થયો। અરવલ્લીમાં જાહેર સભાને સંબોધતા આ નિવેદન ગુજરાત કોંગ્રેસના પ્રમુખે કર્યું હતું। જોકે હવે તો પૂર્વ પ્રમુખ પર જગદીશ ઠાકોર જેવી જ ભાષા બોલી રહ્યા છે। વડોદરામાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ ઈડીના અધિકારીઓને ધમકી આપી દીધી। કોઈ સરકારો કાયમી નથી હોતી, કોઈ નેતાઓ કાયમ નથી રહેવાના, તમે નેતાઓના રાજકીય એજન્ડાઓનો જો હાથો બનશો તો આવનારા સમયમાં બનનારી સરકારો પણ તમને નહીં છોડે અને આ દેશના લોકો પણ તમને નહીં છોડે। ગુજરાત કોંગ્રેસના આક્રોશનું કારણ છે નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની ઈડી દ્વારા પૂછપરછ। ઈડીની આ કાર્યવાહીના વિરોધમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ સવારે 9 વાગે અમદાવાદ ખાતે જીએમડીસી ગ્રાઉન્ડમાં એકત્ર થઈ અમદાવાદ સ્થિત ઈડીની ઓફિસે કૂચ કરી જશે, જ્યાં સુધી દિલ્હી ખાતે ઈડીની ઓફિસમાં રાહુલ ગાંધીની પૂછપરછ કરતા રોકવામાં આવશે ત્યાં સુધી ગુજરાતમાં પણ ઈડીની ઓફિસમાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહેશે। 70 થી વધારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો જીતી શકતા નથી, આની તમને બીક લાગી છે, એટલે ડરનો માહોલ તમે કેમ બનાવો છો? આ સવાલો ઊભા થાય છે અને આવતા દિવસમાં ડરની, ડરાવવાની, ધાક ધમકીની રાજનીતિ સામે કોંગ્રેસ નેતૃત્વ લડાઈ લડશે। આ કોંગ્રેસ છે, જ્યારે પણ એ ભૂલો કરે છે અને ત્યાર પછી આ દેશ પર એ દબાણ ઊભું કરવાનો પ્રયત્ન કરે છે। આપણે ઇન્દિરા ગાંધી વખતે પણ જોયું હતું કે નામદાર કોર્ટના હુકમ પછી જ્યારે એમનો ઇલેક્શન રદ થયું ત્યારે પણ એમણે કટોકટી લાદવા સુધી લઈ ગયા।
હવે જોવું એ રહ્યું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અધિકારીઓને ધમકી આપવાનું યથાવત રાખશે કે પછી મુદ્દાની રાજનીતિથી લોકોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ પોતાના સંગઠનને સજ્જ કરવાનો પ્રયાસ કર્યો છે. 8મી તારીખે ગુજરાતનું પ્રદેશ માળખું વિખેર્યા બાદ 12મી તારીખે નવા માળખાની જાહેરાત કરી છે. કોને શું હોદ્દો અપાયો છે, શું જવાબદારી અપાય છે, જોઈએ આ રિપોર્ટમાં. ચૂંટણી પહેલા સંગઠનને સજ્જ કરતી આપ, ભાજપ સામે લડવા આપે ઉતારી નવી ટીમ, 850 હોદ્દેદારોની જમ્બો ટીમ ચૂંટણી જીતવા જોતરાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ પ્રદેશ પ્રમુખ સિવાય તમામ સંગઠન વિખેરી નાખ્યું હતું. હવે આમ આદમી પાર્ટીના ગુજરાતના ચૂંટણી પ્રભારી ડોક્ટર સંદીપ પાઠકે પાર્ટીના નવા સંગઠનની જાહેરાત કરી છે, જેમાં 850 જેટલા કાર્યકર્તાઓને હોદ્દેદારો બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને ઈશુદાન ગઢવીને નેશનલ જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે, જ્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુને નેશનલ જોઈન્ટ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત કૈલાશ ગઢવીને ગુજરાત ખજાનચી બનાવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી પૂરી તરીકે સે તૈયાર હૈ ઓર ભારતીય જનતા પાર્ટી ઓર આમ આદમી પાર્ટી કા હી ઇસ બાર દ્વંદ હોગા રાજનૈતિક તરીકે સે ઓર એસા અદ્ભુત અતુલ્ય ઇસ બાર રાજનૈતિક દ્વંદ આપકો દિખેગા જો શાયદ કિસીને સોચા ભી નહીં હોગા. ઓર નિશ્ચિત રૂપ સે જબ જનતા સાથ હૈ ઓર પરમાત્મા કા આશીર્વાદ હૈ તો બદલાવ કી જો હવા બહે રહી હૈ તો હમારી સંગઠન, હમારી સ્ટેટ લીડરશિપ જનતા કી ઇસ પૂરી ઉમ્મીદ કો પૂરા કરેગી. ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આ વિધાનસભાની ચૂંટણીને લઈને લિસ્ટ બનાવવામાં આવ્યો છે. સંગઠન વિધાનસભા અને લોકસભા વાઇઝ બનાવવામાં આવ્યું છે. યુક્ત કર્યા છે બદલ હું એમનો આભાર માનું છું. અમે પૂરી કોશિશ કરીશું એમની જેમને જે જવાબદારી માટેનો જે વિશ્વાસ રાખ્યો છે એમના ઉપર ખરો ઉતરવાનો પ્રયાસ કરીશું કે વિધાનસભા લોકસભા વાઇઝ અમે નક્કી કર્યું છે અને વિધાનસભામાં 4 સંગઠન મંત્રીઓ પાર્ટી દ્વારા તમામ મોરચા અને મીડિયા ટીમને વિખેરી નાખવામાં આવી. ચૂંટણીમાં જીત હાંસલ કરવા આપ નવી રણનીતિ ઘડવા જઈ રહ્યું છે. હવે તૈયારીઓને ગ્રાઉન્ડ લેવલ પર ઉતારવા માટે આમ આદમી પાર્ટી તૈયાર છે. ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ. વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જ્ઞાતિની રાજનીતિ વધતી જઈ રહી છે. એક તરફ રાજપૂત કરણી સેના પોતાની જ્ઞાતિને પ્રભુત્વ અપાવવા માટે રેલીઓ કરી રહી છે, તો બીજી તરફ હવે કોળી સમાજ પણ વિધાનસભામાં વર્ચસ્વ સ્થાપવા માટે આગળ આવ્યો છે. શું છે કોળી સમાજની માંગ, જોઈએ આ રિપોર્ટમાં. સમારોહ છે સમાજના તેજસ્વી તારલાઓના સન્માનનો, પરંતુ આ સમારોહ પર હાવી થઈ ચૂકી છે જાતિની રાજનીતિ. જી હા, ભાવનગરના જેસર ખાતે કોળી સમાજનું આ સંમેલન આગામી વિધાનસભા માટે પોતાની જ્ઞાતિના પ્રભુત્વ માટે મળ્યું છે. કોઈ પણ રાજકીય પાર્ટીએ કોળી સમાજની નોંધ લીધી નથી. આ સંમેલનના માધ્યમથી અમે જણાવીએ છીએ કે આગામી દિવસોમાં જે કોઈ રાજકીય પાર્ટી કોળી સમાજની નોંધ લે છે જેને મહત્વ આપશે કોળી સમાજ એમની સાથે જ રહેશે. કોળી સમાજના બાળકો ભણી ગણી ખૂબ આગળ વધે અને સાથે સંસ્કારોનું સિંચન કરી સમાજ અને દેશની સેવા કરે તે માટે તેમને બિરદાવ્યા હતા. તેમજ આ સંમેલન એક શક્તિ પ્રદર્શન સમાન પણ હતું, જેમાં આ બેઠક પર કોળી ઉમેદવારને ટિકિટ મળશે તો તેમને વિજય બનાવવા તેઓ પરસોત્તમ સોલંકી તેની સાથે રહેશે તેમ જણાવ્યું હતું. સમાજને એવું લાગવા માંડ્યું છે કે હવે કંઈક સમાજ શિક્ષણને માર્ગે આગળ વધ્યો છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રીતે બાળકોને ભણાવવા માટેની જે ચિંતા કરે છે, 10મા ધોરણમાં અને 12મા ધોરણમાં અમારા સમાજના બાળકો જે પર્સન્ટાઇલ લાવ્યા છે એ અમને અમારા માટે પણ ગૌરવની વાત છે. મારાથી જે બધા સંતુષ્ટ છે બધાને મારા પ્રત્યે જે લાગણી એ બધાનું બધાનું ધન્યવાદ. જો કોળી સમાજની ટિકિટ મળે ને તો પરસોત્તમ સોલંકી આ ખુલ્લે દિલે ઉપયોગ. ભાવનગર જિલ્લાની વાત કરીએ તો કોળી સમાજનું ખાસું પ્રભુત્વ રહ્યું છે.
વિધાનસભાની ભાજપની 7 બેઠકમાંથી 3 બેઠક પર કોળી સમાજના ધારાસભ્ય છે। ગારિયાધારની બેઠક પર પટેલ સમાજના કેશુભાઈ નાકરાણીનો વર્ષોથી દબદબો રહ્યો છે, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં નવા ફેરફાર થાય તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે। કોળી સમાજનું ભવ્ય શક્તિ પ્રદર્શન યોજાયું, જેમાં ગારિયાધારની સીટ પરથી કોળી સમાજના વ્યક્તિને વિધાનસભાની ટિકિટ આપવામાં આવે તેવી માંગ વિસ્તારના કોળી સમાજ દ્વારા કરવામાં આવી હતી। નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર। केंद्रीय गृहमंत्री अमित शाह गुजरात ना प्रवासे छे। आणंद में इंस्टिट्यूट ऑफ रूरल मैनेजमेंट ना 41मा पदवीदान समारोह में तेमणे हाजरी आपी। आ उपरांत गांधीनगर में मनपा अने गुड़ा ना विकास कार्यों नु लोकार्पण पण कर्युं हतुं। जो आ रिपोर्ट। वतन में केंद्रीय गृहमंत्री अमित शाह अनेक विकास कार्यों नु कर्युं लोकार्पण। केंद्रीय गृहमंत्री अमित शाह 10 जून थी गुजरात ना प्रवासे छे। केंद्रीय गृहमंत्री अमित शाह ना हस्ते आज इंस्टिट्यूट ऑफ रूरल मैनेजमेंट आणंद ना इरमाना 14मा पदवीदान समारोह में 251 विद्यार्थियों ने रूरल मैनेजमेंट में पोस्ट ग्रेजुएट डिप्लोमा इन मैनेजमेंट नी पदवी एनायत करवामां आवी। अगर आप सभी लोग आज इरमा को कुछ गुरु दक्षिणा देनी है तो रथ साहब को एक गुरु दक्षिणा देकर जाएगा, एक प्रण लेकर संकल्प लेकर जाइएगा कि मेरे पूरे जीवन में मेरी दृष्टि ग्रामीण विकास से जुड़ी हुई होगी, गांव के गरीब को समृद्ध करने के लिए। आनंद कार्यक्रम में हाजरी आप्या बाद केंद्रीय गृह मंत्री पोताना संसदीय क्षेत्र गांधीनगर पहुंचा। गांधीनगर में 193 करोड़ रूपया विकास कामों नु लोकार्पण अने खातमुहूर्त कर्यो। आ उपरांत गुड़ा द्वारा निर्मित आवास मकान नो ड्रॉ पण कर्यो। नरेन्द्र भाई 8 वर्ष में दरेक ना घर में गैस नो चूल्हो मोकल्यो, शौचालय पहुंचाड़ी दीधु, दरेक गरीब ना घर में बैंक एकाउंट पहुंचाड़ी दीधु, दरेक गरीब ना घर में वीजरी पहुंचाड़ी दीधी, हवे दरेक गरीब ना घर में शुद्ध पीवानु पानी पहुंची रही छे। 60 करोड़ लोगों ने आयुष्मान भारत योजना ना कार्ड आपी 5 लाख सुधीनी बधी स्वास्थ्य नी सेवाओ फ्री ऑफ कॉस्ट करवानु काम ભારતીય જનતા પાર્ટીના નેતા અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈએ કર્યા। અંતમાં અમિત શાહે અમદાવાદના શેલામાં લોકોને વિકાસ કાર્યોની ભેટ આપી। શેલા ગામે તળાવનું નવીનીકરણ અને બ્યુટીફિકેશન કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા, અમદાવાદ। વેલકમ બેક। કેમિકલ માફિયાઓ અત્યાર સુધી માત્ર નદીઓ અને તળાવો પ્રદૂષિત કરતા હતા, પરંતુ હવે તો આ પાપીઓએ પાતાળના પાણી સુધી પહોંચી ગયા છે। જી હા, રાજકોટના જેતપુરમાં પાણીના બોરમાંથી લાલ પાણી આવી રહ્યું છે। જાણીને તમને આશ્ચર્ય થશે, પરંતુ આ સત્ય છે। જુઓ આ રિપોર્ટ। લાલ પાણીથી ભરાતી આ ડોલના દ્રશ્યો તમારા માટે નવા નહીં હોય, પરંતુ આ લાલ પાણીની વાસ્તવિકતા જાણીને જરૂરથી તમે ચોંકી જશો। જેતપુરથી 3 કિલોમીટર દૂર આવેલું ચાંપરાજપુર ગામના પટેલ ફળિયામાં કેમિકલ માફિયાઓએ ભૂગર્ભ જળ પ્રદૂષિત કરી નાખ્યું છે। પટેલ ફળિયામાં છેલ્લા 3 મહિનાથી બોરવેલમાંથી લાલ અને કેમિકલયુક્ત પાણી આવી રહ્યું છે। આ કેમિકલયુક્ત પાણી પીવા માટે 50 થી 60 પરિવારો મજબૂર બન્યા છે। બધાને બોર છે પણ પાણી લાલ આવે છે, એટલે કોઈ જાય એ પાણી ઉપયોગમાં અમે લઈ શકતા નથી। એની અંદર ચામડીના રોઈ શકે કે કોઈ, અમે અમારા જે ઢોર છે, ભેંસું, ગાયું, બળદ છે જે, એને અમે પણ પાઈ શકતા નથી પાણી, તોય રોગ થાય છે એને, અને એવા ફોલ્લા થઈ જાય છે ઢોરને હોતી, એટલે અમે આ પાણીનો ઉપયોગ કરી શકતા નથી। અમારે બીજી કોઈ પાણીની વ્યવસ્થા અહીં છે નહીં। છેલ્લા 2-3 મહિનાથી તો કન્ટિન્યુ લાલ પાણી જ છે। સવારે અમે ઉઠીએ ત્યારે વધારે કર લાલ પાણી દેખાય છે, નાહી નથી શકતા, નથી રસોઈમાં ઉપયોગ કરી શકતા, કે છોકરાઓને નવડાવવામાં બી પ્રોબ્લેમ પડે છે। અને અમારે આ માંગ એવી છે કે તાત્કાલિક અમારે અત્યારે ને અત્યારે સફેદ પાણી આવી શકે એવી અમારી માંગ છે। સ્થાનિકોની સમસ્યા વ્યાજબી છે, પરંતુ આવા કેમિકલ માફિયાઓ પર સખત કાર્યવાહી થવી જોઈએ, જે હવે ભૂગર્ભ જળને પણ પ્રદૂષિત કરી રહ્યા છે। ગ્રામજનોની ફરિયાદ મુજબ ગામની પાસે જ આવેલી કોટન પ્રિન્ટિંગ ફેક્ટરીમાંથી કેમિકલવાળું પાણી ખુલ્લામાં કાઢવામાં આવે છે, જેના કારણે પ્રદૂષિત પાણી સીધું જ ભૂગર્ભમાં ઉતરે છે
સ્થાનિક લોકો માટે આ માત્ર પ્રદૂષિત પાણી પૂરતી જ સમસ્યા છે, પરંતુ ભાવિ પેઢી માટે એક સંકટ છે। પ્રધાનમંત્રી મોદી ભૂગર્ભ જળને ઉપર લાવવા માટે વાત કરી રહ્યા છે અને કેમિકલ માફિયાઓ કેમિકલ યુક્ત પાણી ઉપર લાવી રહ્યા છે। નરેશ ભાલિયા, ઝી મીડિયા, જીતપુર। સામાન્ય રીતે પહેલો વરસાદ ઠંડક આપે છે, પરંતુ સુરતમાં તો પહેલા વરસાદે જ રસ્તા પર નદીઓ વહેવા લાગી। કોર્પોરેશનની બેદરકારી, 2 ઇંચ વરસાદમાં છત્તી થઈ ગઈ છે, પોલ ખુલી ગઈ છે। જોઈએ આ રિપોર્ટ। ચોમાસાની શરૂઆત પહેલાના વરસાદના દ્રશ્યો જોઈ લોકો રાહત અનુભવતા હશે। આકરી ગરમી બાદ આ પ્રથમ વરસાદથી ઠંડક પ્રસરી ઉઠી છે, પરંતુ આ વરસાદની મજા કોર્પોરેશનની આળસને કારણે તમને સજા જેવી લાગશે। આ દ્રશ્યો જુઓ। વહેલી સવારે સુરતના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાત્રિ દરમિયાન 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ઉધના વરાછા વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ ગયા ને ભારે પવન સાથે વરસાદને પગલે અમરોલી સહિતના વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઈ। સવાર સુધી વીજ પુરવઠો રાબેતા મુજબ થયો ન હતો। રાત્રે 8 થી સવારના 8 વાગ્યા સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જેમાં સૌથી વધુ વરસાદ વરાછા ઝૂન એમાં 46 મિલીમીટર જેટલો પડ્યો। જોકે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। પ્રી મોન્સૂન કામગીરીના તંત્ર માત્ર દાવા જ કરે છે, ને આ તંત્રની કામગીરીનો બીજો નમૂનો પણ જુઓ। વરસાદની શરૂઆત વચ્ચે પણ ભાવનગરનું તંત્ર હજુ ઊંઘમાં છે। ચોમાસાની હવે ઘડીઓ ગણાઈ રહી છે, તેમ છતાં ભાવનગરમાં હજુ પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ નથી કરવામાં આવી। શહેરના અનેક વિસ્તારોમાં વીજ થાંભલા પર ખુલ્લા વાયર લટકતા જોવા મળી રહ્યા છે, જેમાં ચોમાસામાં લોકો માટે તે જીવલેણ સાબિત થઈ શકે છે। પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, ત્યારે લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે કે આ ચોમાસામાં પાણી ભરાવા જેવી સમસ્યામાંથી છુટકારો મળશે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા। વડોદરાના તરસાલીમાં છેલ્લા 8 વર્ષથી સ્થાનિક લોકો પાણીની સુવિધા માટે તરસી રહ્યા છે। દર વખતે ઇલેક્શન સમયે રોડ પર સમારકામ કરવાના દાવાઓ તો કરવામાં આવે છે, પરંતુ રોડનું કામ નથી થતું। આખરે સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો। વડોદરાના તરસાલીના દ્રશ્યો છે। અહીંના ગ્રામજનો છેલ્લા 8 વર્ષથી એક શ્રાપમાં જીવી રહ્યા છે। આ શ્રાપ તંત્રએ આપેલો છે, કેમ કે આ વિસ્તારમાં 8 વર્ષથી એક સારો રોડ નથી બન્યો। તરસાલીના લોકો છેલ્લા 8 વર્ષથી એક સારા રોડ માટે તડપી રહ્યા છે। રોડની માંગ સાથે આસપાસની 8 સોસાયટીના લોકોએ વિરોધ કર્યો। એટલું જ નહીં, પરંતુ રોડ નહીં તો વોટ નહીંના નારા સાથે આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી। અમારી સોસાયટી લગભગ 15 વર્ષથી અહીં અમે રહીએ છીએ, ત્યાં સુધી આ રોડનો પ્રોબ્લેમ અમને છે, તો આજ કેટલી બેન કમ્પ્લેન કર્યા છે તો અમારો રોડનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ થતો નથી। કેટલી વાર અમે ત્યાં સીએમને મળી આવ્યા, અહીં બી ડાયરેક્ટ કોર્પોરેશનમાં વાત કરી કે ટેન્ડર પાસ થઈ ગયું છે, ચૂંટણીવાળા આવે ત્યાં સુધી મહિનાની વાયદા કરીને હજુ સુધી કોઈ અમારો રોડ બન્યો નથી, અમને બહુ તકલીફ પડે છે। જો આ રોડ હવે નહીં બને તો ચૂંટણી બહિષ્કાર કરીશું, કોઈ પણ નેતાને અમારા સોસાયટી એરિયામાં એલાવ કરવામાં નહીં આવે, એટલે આ તાત્કાલિક ધોરણે પગલાં લઈ અમારી સોસાયટીનો રોડ પાકા ધોરણે બનાવી દે। આવા જવામાં બહુ તકલીફ પડે છે, ખાડા ખબૂચિયા થઈ ગયા છે, રોડ મંજૂર થઈ ગયો છે તો પણ આ લોકો નથી કરતા, પડતો મૂકી દીધો છે। કેટલા વર્ષથી આવી રહ્યો છો? અમે આજે 10-12 વર્ષથી રહીએ છીએ અહીંયા ગળાવાના, પણ આ રોડનો કોઈ ઉકેલ જ લાવતા નહીં લોકો। મોટી વાત એ છે કે મુખ્યમંત્રીનો આદેશ છે, તેમ છતાં પણ અહીં રોડનું સમારકામ નથી થઈ રહ્યું। જો કે ચૂંટણી પહેલા રોડનું સમારકામ નહીં થાય તો 8 સોસાયટીના લોકો ચૂંટણીમાં મતદાન નહીં કરે। રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।